नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। गंगोत्री स्कूल गोंडल मां आप सबनું હાર્દિક સ્વાગત છે। હું છું કરુણા કટકિયા અને આપણે અભ્યાસ કરવાનો છે વિષય ગણિત। ગણિત આપણને ઘણી વખત અઘરું લાગે છે, એવું થાય છે કે મેડમ સમજાવે ત્યારે તો સમજાઈ જાય છે, પણ જ્યારે એક્ઝામ આવે છે ત્યારે ભૂલાઈ જાય છે, અથવા તો ઘરે જ્યારે તમે રકમ લખીને દાખલા ગણો છો ત્યારે ભૂલાઈ જાય છે। તમે ક્યારે વિચાર્યું છે આવું શા માટે થાય છે? કારણ કે મેથ્સમાં આપણું બેઝિક થોડું વીક હોય છે। બેઝિક એટલે શું? તો કે ઘડિયા છે, સંખ્યાઓ છે। મિત્રો, આજથી આપણે થોડીક ઇંગ્લિશમાં બોલવાની ટેવ પાડીશું, એટલે કે મેથ્સના અમુક એવા શબ્દો છે જેને આપણે ઇંગ્લિશમાં બોલીશું, જેથી આપણું ઇંગ્લિશ પણ ઇમ્પ્રુવ થાય। જેમ કે ઘડિયા છે, તો ઘડિયાને ઇંગ્લિશમાં કહેવાય ટેબલ્સ, તો આપણે ઘડિયા બોલવાના બદલે ટેબલ્સ બોલીશું। અને સંખ્યાઓ છે, તેને ઇંગ્લિશમાં કહેવાય છે નંબર્સ, તો સંખ્યાઓની બદલે આપણે શું બોલીશું? નંબર્સ બોલીશું। બરાબર છે? તો હવે આજે આપણે એ વિશે જ થોડીક વાત કરવાની છે, થોડાક ટેબલ્સ અને થોડીક સંખ્યાઓ એટલે કે નંબર્સ વિશે વાત કરવાની છે। હવે ટેબલ્સ ની વાત આવે ત્યારે આપણને 9 સુધીના ટેબલ્સ તો બધાને આવડતા જ હોય છે, પણ પ્રોબ્લેમ 12 ના ટેબલ્સ થી સ્ટાર્ટ થાય છે। એટલે કે 12 નો ઘડિયો, આપણે 12 ના ઘડિયાથી જ આપણને ઘડિયો યાદ રહેવાનું પ્રોબ્લેમ પડે છે। તો આજે આપણે એવી શોર્ટકટ ટ્રીકથી ઘડિયા શીખવાના છીએ, એટલે કે ટેબલ્સ શીખવાના છીએ, કે તમે ચપટી વગાડતા 99 સુધીના એટલે કે 99 સુધીનો કોઈ પણ ઘડિયો તમે 2 મિનિટની અંદર લખી શકીશો। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલા હું તમને અહીંયા 9 નો ટેબલ લખવાની એક શોર્ટકટ ટ્રીક દેખાડીશ। 9 નો ટેબલ લખવા માટે સૌથી પહેલા આપણે શું કરીશું? તો કે પહેલા લખીએ આપણે ટેબલ ઓફ 9, એટલે કે 9 નો ઘડિયો। તો સૌથી પહેલા આપણે 0 થી 9 સુધીના અંકો ક્રમશઃ ઊભી લાઈનમાં લખી લેશું। 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9। બરાબર છે? હવે શું કરીશું આપણે? તો કે ઊંધા એટલે કે 9, 8, 7, 6, 5 એવી રીતે ક્રમમાં આપણે અહીંયા અંકો લખીશું। 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0। તમે જોઈ શકો છો અહીંયા આપણે 9 નો ઘડિયો બની ગયો છે, એટલે કે 9 નો ટેબલ્સ રેડી થઈ ગયો છે। 9, 9, 2, 18, 9, 3, 27, 9, 4, 36, 9, 5, 45, 9, 6, 54, 9, 7, 63, 9, 8, 72, 9, 9, 81, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 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
ઓફ 12 એટલે કે 12 નો ઘડિયો. હવે 12 નો ઘડિયો લખવા માટે સૌપ્રથમ આપણે અહીંયા લખશું 12. હવે 12 ની અંદર કઈ કઈ સંખ્યાઓ છે? 1 અને 2. ડાબી બાજુ છે 1 અને જમણી બાજુ છે 2. તો ડાબી બાજુ આપણે 1 છે તો અહીંયા આપણે લખશું 1 નો ઘડિયો અને અહીંયા 2 છે તો અહીંયા આપણે લખશું 2 નો ઘડિયો. અને એવી રીતે જોજો તમે 12 નો ઘડિયો બની જશે. લખીએ પહેલા 1 નો ઘડિયો. 1 1 1 1 2 2 1 3 3 1 4 4 1 5 5 1 6 6 1 7 7 1 8 8 1 9 9 1 10 10. ત્યાર પછી અહીંયા લખીએ આપણે 2 નો ઘડિયો. 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14 2 8 16 2 9 18 અને 2 10 20. હવે શું કરશું? તો કે જ્યાં સુધી બે અંકોની સંખ્યા શરૂ નથી થતી ત્યાં સુધી આપણે એઝ ઇટ ઇઝ લખી લેશું. જો આ બંનેને જેમ છે તેમને તેમ લખીએ તો 12 એકુ 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48. હવે અહીંયાથી શું કરવું? તો કે જે એકમ અને દશક એટલે કે બે અંકોની સંખ્યા શરૂ થાય છે ત્યારે આપણે દશકનો અંક જે છે તે આગળના ઘડિયામાં ઉમેરીશું.
बार चौक 48 સુધી આપણે લખ્યું, હવે આપણે લખવાનું છે 12 પંચા, તો 5 વત્તા 1 એટલે 6 અને શૂન્ય નો શૂન્ય એમનમ થઈ ગયા 12 પંચા 60. હવે લખશું 6 વત્તા 1 એટલે કે 7 અને 2 ના 2 એમનમ 12 6 72. હવે લખીશું 7 વત્તા 1 બરાબર 8 અને 4 ના 4 એમનમ 12 7 84. હવે લખીશું 8 વત્તા 1 9, 6 ના 6 એમનમ 12 8 96. આવી રીતે તમે આખો 12 નો ઘડિયો બનાવી શકો છો. જોયું મિત્રો કેટલું સરળ છે, આવી રીતે તમે કોઈ પણ ઘડિયો બનાવી શકો છો. હજી એક એક્ઝામ્પલ લઈએ, આપણે બનાવીએ 34 નો ઘડિયો. 20 સુધી તો ઘડિયા આપણને આવડતા હોય છે, 34 નો ઘડિયો બનાવી આપણે. આ જ ટ્રીક થી આપણે 34 નો ઘડિયો 2 મિનિટ ની અંદર બનાવી લેશું. ટેબલ ઓફ 34. એટલે કે 34 નો ઘડિયો. સૌપ્રથમ આપણે લખીએ 34, ડાબી બાજુ આપણે લખશું 3 નો ઘડિયો અને જમણી બાજુ આપણે લખશું 4 નો ઘડિયો. 3 નો અને 4 નો ઘડિયો આપણને આવડતો જ હોય છે, તો આપણે સરળતાથી પહેલા આખો ઘડિયો લખી લેશું. 3 એકુ 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, 3 સત્તા 21, 3 અઠા 24, 3 નવા 27 અને 3 દાણ 30. હવે લખીએ 4 નો ઘડિયો. 4 એકુ 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 છક 24, 4 સત્તા 28, 4 અઠા 32, 4 નવા 36 અને 4 દાણ 40. તો આમાં પણ આપણે એવી જ રીતે કરશું, જ્યાં સુધી દશકનો અંક શરૂ નથી થતો ત્યાં સુધી આપણે શું કરશું, જે સંખ્યા જેમ છે તેમની તેમ લખીશું, અને જ્યાંથી દશકનો અંક શરૂ થશે ત્યાં શું કરશું, આપણે બંને અંકોનો સરવાળો. જેમ કે અહીંયા નથી આવતું તો અહીંયા આવશે 34 એકુ 34, 34 દુ 68. હવે 34 તેરી થી આપણે શરૂ થશે. આપણે યાદ રાખીશું આગળના ઘડિયાનો એકમનો અંક અને પાછળના ઘડિયાનો દશકનો અંક, આપણે આ બંનેનો સરવાળો કરવાનો રહેશે અને બાકીના અંકો જેમ છે તેમના તેમ આપણે લખવાના રહેશે. જેમ કે અહીંયા કેટલા થાય, 9 ને 1 10, 2 ના 2 એમનમ બની જાય છે 102. ત્યાર પછી જોઈએ તો કે 1 નો 1 આપણે એમનમ રાખીશું, 2 ને 1 3, 6 ના 6, ત્યાર પછી જોઈએ 1 આપણે એમનમ રાખીશું, 5 ને 2 7, 0 ના 0 એમનમ આગળ બરાબર. કે હવે છે 1 ના 1 આપણે એમનમ રાખીશું, ત્યાર પછી શું કરશું, 8 ને 2 10, તો 10 ને 0 મૂકીએ અને વધી આપણે આગળ ચડાવીએ તો 1 ની બદલે થઈ જશે 2, તો અહીંયા મૂકીશું આપણે 2 અને 4 ના 4 એમનમ. ત્યાર પછી આપણે જોઈએ તો કે 2 ના 2 આપણે પહેલા એમનમ રાખીએ, 2 ને 1 3, 8 ના એમનમ 8, ત્યાર પછી 2 ના 2 એમનમ રહેશે, 4 વત્તા 3 એટલે કે 7 અને 2 અહીંયા પાછા આપણે લખી નાખશું, ત્યાર પછી 2 ના 2 આપણે એમનમ રાખીશું, 7 અને 3 થશે 10, તો 10 નો શૂન્ય મૂકીએ તો વધી આગળ ચડે એટલે કે 1 વધી 2 ઉપર ચડે, તો 2 ને 1 થશે 3 એટલે અહીંયા આપણે લખીશું 3 અને 6 એમનમ. આવી જ રીતે તમે આખો 34 નો ઘડિયો બનાવી શકો છો. આવી રીતે તમે કોઈ પણ ઘડિયો, જેમ કે 67 નો ટેબલ, તો કે 6 નો ટેબલ લખીએ, 7 નો ટેબલ લખીએ અને જ્યાંથી દશકનો અંક આવે ત્યાંથી બંને અંકોનો સરવાળો કરતા જઈએ અને બાકીના અંકો આપણે એમનમ રાખીએ, જેથી આપણો આખો ટેબલ આવી રીતે બની જાય. પણ મિત્રો આ છે લખવાની ટ્રીક, તમે આવી રીતે કોઈ પણ ઘડિયો લખી શકો છો, પરંતુ જ્યારે તમારે દાખલા ગણવાના હોય છે, ગુણાકાર છે ભાગાકાર છે તેમાં ઘડિયાની જરૂર પડે છે, ત્રિરાશિની અંદર છેદ ઉડાડવા માટે ઘડિયાની જરૂર પડે છે, ત્યારે તો તમારે 1 થી 20 ઘડિયા કડકડાટ પાકા જ કરવા પડે છે. કારણ કે એક્ઝામ સમયે જો ગુણાકાર કરતી વખતે તમે આવી રીતે લખશો તો તમારો એમાં ટાઈમ બગડે છે, એટલે કે એક્ઝામમાં તમારે
पेपर लखवामां मोडुं पण थई शके छे। तो लखती वखते आवी रीते तमे कोई पण घडियो लखी शको छो। आ एक गेम द्वारा आपणे टेबल शीख्या। तो विद्यार्थी मित्रों हवे आपणे आगळ भणीए नंबर्स एटले के संख्या। स्टैंडर्ड 2 नी अंदर तमे 99 એટલે કે 99 સુધીની સંખ્યાઓ બે અંકની સંખ્યાઓ ભણી ગયા છો। આપણે તેનું થોડુંક રિવિઝન કરી લઈએ। જેમ કે એક અંકની સંખ્યા એટલે કે 1 એક સૌથી નાનામાં નાની 1 થી શરૂ કરીને તમે 1 2 3 4 5 એવી રીતે 9 સુધીની સંખ્યા એક અંકની થાય। તો એક અંકની સૌથી નાની સંખ્યા થઈ 1 અને સૌથી મોટી સંખ્યા થઈ 9। હવે एक अंक की सौथी मोटी संख्या एटले के 9 तमे एमा एक उमेरो छो एटले के 9 वत्ता एक करो तो तमने बे अंक की नाना मा नानी संख्या मळे एटले के 10। 10 जे छे ते बे अंक की संख्या छे अने 10 थी ज बे अंक की संख्या शुरू थाय छे। 10 11 12 13 14 15 16 17 18 19 20 20 पछी 21 थी 30 छे 31 थी 40 छे 41 थी 50 छे 51 થી 60 છે 61 થી 70 છે। આવી રીતે 99 સુધીની સંખ્યાઓ બે અંકની સંખ્યાઓ કહેવાય છે। 99 પછી આવે છે 100। 99 માં 1 ઉમેરતા તમને મળે છે 100। 100 કેટલા અંકની સંખ્યા છે? વેરી ગુડ, 3 અંકની સંખ્યા। 100 ની અંદર 3 આંકડા હોય છે તો બે અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા એટલે કે 99 માં તમે 1 ઉમેરો છો તો તમને 3 અંકની સૌથી नानी संख्या मळे छे। कई संख्या थशे 3 अंकनी सौथी नानी? 100। 1 2 3 99 नी अंदर 1 उमेरता एटले के 2 अंकनी सौथी मोटी संख्यानी अंदर 1 उमेरता तमने 3 अंकनी सौथी नानी संख्या मळे छे। 100 पछी 101 102 103 एवी रीते 110 सुधी 111 थी 120 सुधी 121 थी 130 सुधी एवी रीते 100 200 300 400 500 થી લઈને 900 ને 99 સુધીની તમામ સંખ્યાઓ 3 અક્ષરની સંખ્યાઓ કહેવાય છે। જેમ કે 256 3 અંકની સંખ્યા, 334 3 અંકની સંખ્યા, 545 3 અંકની સંખ્યા, આવી રીતે 999 સુધીની તમામ સંખ્યા કેવી થશે? 3 અંકની। તો 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ થઈ? 100। એવી જ રીતે 3 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ થશે? 999। હવે 3 અંકની સંખ્યા પછી આવે 4 અંકની સંખ્યા। પણ 4 અંકની સંખ્યા લખતા પહેલા શીખતા પહેલા આપણે શું જોઈએ તો કે 3 અંકની સંખ્યાને આપણે શબ્દોમાં કેમ લખવી, અંકોમાં કેમ લખવી અને તેની સ્થાન કિંમત કેમ કરવી તે આપણે સમજીએ। સૌથી પહેલા આપણે જોશું સ્થાન કિંમત, કારણ કે સ્થાન કિંમતના આધારે જ તમે કોઈ પણ સંખ્યાને અંકમાં અને શબ્દોમાં આસાનીથી લખી શકીશો। તો ચાલો શરૂ કરીએ સ્થાન કિંમત। સૌથી પહેલા હું અહીંયા કોઈ એક સંખ્યા લખું છું, જેમ કે 537। હવે 537 કેટલા અંકો છે? 3 અંક છે। સંખ્યાને પોતપોતાની સ્થાન કિંમત હોય છે। સંખ્યા પોતે ક્યાં સ્થાનમાં છે તેના આધારે આપણે તેની સ્થાન કિંમત નક્કી કરી શકીએ છીએ। એટલે કે કોઈ પણ સંખ્યા હોય તેને જમણી બાજુથી ડાબી તરફ વાંચવામાં આવે છે ત્યારે આપણે તેનું સ્થાન નક્કી કરી શકીએ। જમણી બાજુમાં પહેલો અક્ષર આવે છે 7, તો 7ને આપણે કહીશું એકમનો અંક। પછી આવે છે 3, 3ને આપણે કહીશું દશકનો અંક અને ત્યાર પછી આવે છે 5, 5ને આપણે કહેશું 100નો અંક। તો 537 ની અંદર તમને કોઈ પણ અંકની સ્થાન કિંમત પૂછે, ધારો કે તમને એમ કીધું છે કે 7ની સ્થાન કિંમત જણાવો, તો 7 કયા સ્થાનમાં છે? એકમના સ્થાનમાં। તો 7ની સ્થાન કિંમત થશે 7, કારણ કે એકમના સ્થાનની અંદર કોઈ પણ શૂન્ય લાગતા નથી। એકમ એટલે 1, એક અંકની સંખ્યા એકમ એટલે એમાં કોઈ પણ શૂન્ય લાગતા નથી। ત્યાર પછી આવશે 3, આપણે 3ની સ્થાન કિંમત શોધવી હોય 3 કયા સ્થાનમાં છે? તો કે દશકના સ્થાનમાં, એટલે કે 3ની પાછળ 1 શૂન્ય લાગે, દશકનું સ્થાન એટલે કે 10નું સ્થાન, 10ની અંદર કેટલા શૂન્ય હોય? 1, તો 3ની પાછળ પણ 1 શૂન્ય લાગશે, તો આપણે 3ની સ્થાન કિંમત લખી શકીશું 30। એવી જ રીતે તમને 5ની સ્થાન કિંમત પૂછે, 5 કયા સ્થાનમાં છે? 100ના સ્થાનમાં, તો 5ની પાછળ કેટલા શૂન્ય લાગશે?
સોમાં કેટલા લાગે છે? બે. તો અહીંયા પણ પાંચ ની પાછળ સો ના સ્થાનમાં છે એટલે કેટલા શૂન્ય લાગશે? બે શૂન્ય. પાંચ ની સ્થાન કિંમત આપણે લખી શકીશું 500. અને તમે અહીંયા જોઈ શકો છો કે આ બધાનો સરવાળો કરતા તમને આ સંખ્યા મળી જાય છે, 500 + 30 + 7 એટલે કે 537. તો આવી રીતે કોઈ પણ સંખ્યાની તમે સ્થાન કિંમત લખી શકો છો. તમને એક્ઝામ ની અંદર એમ પણ ક્વેશ્ચન પૂછાય કે લીટી કરેલા અંકની સ્થાન કિંમત શોધો, તો જે અંકની નીચે લીટી કરેલી છે તે અંકનું પહેલા સ્થાન જોવું. એક એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ. માનો કે તમને અહીંયા પૂછેલું છે કે 642 અને એમ કીધું છે લીટી કરેલા અંકની સ્થાન કિંમત જણાવો. લીટી કરેલી છે 4 ની નીચે, તો સૌ પ્રથમ આપણે જે લીટી દોરેલો અંક છે તેનું સ્થાન નક્કી કરીશું. એટલે કે 4 કયા સ્થાનમાં છે જોઈએ. એકમ, દશક, સો, તો 4 જે છે તે દશકના સ્થાનમાં છે. દશક એટલે 10. 10 ની પાછળ કેટલા મીંડા હોય છે? 1. તો 4 ની પાછળ પણ કેટલા મીંડા લાગે? 1. એટલે કે બનશે 40. તો 4 ની સ્થાન કિંમત આપણે લખશું 40. આ ઉપરાંત તમે એમ પણ બનાવી શકો, જેમ કે જે અંક નીચે લીટી કરેલી છે તેના પછી જેટલા અંક હોય તેટલા શૂન્ય તમે સ્થાન કિંમતમાં લગાડી શકો. જેમ કે 4 પછી કેટલા અંક છે? 1. તો શૂન્ય આવે 1. 6 ની સ્થાન કિંમત પૂછી હોય તો 6 પછી 1 અને 2, તો એમાં આવશે 600. સમજી ગયા ને? તો ચાલો ત્યાર પછી હવે આપણે જોઈએ સંખ્યાને અંકોમાં લખવી અને શબ્દમાં લખવી. સૌ પ્રથમ આપણે સંખ્યાને શબ્દોમાં લખતા શીખીએ. અહીંયા ધારો કે કોઈ સંખ્યા આપેલી છે 7, 5, 9. આ સંખ્યા આપણને વાંચતા આવડતી નથી, એટલે કે આપણને લખતા શબ્દોમાં આવડતી નથી. તો સૌથી પહેલા સ્થાન નક્કી કરીશું. 9 એકમ, 5 દશક અને 7 સો. અહીંયા આપણે એવી જ રીતે લખીએ, 7, 100, 5 દશક અને 9 એકમ. હવે દશક અને એકમના જે અંકો છે તેને એક સાથે વાંચવામાં આવે છે. 5, 9 એટલે કે 5 ને 9 કેટલા થાય? 59. એટલે આવશે 759. અને આખી સંખ્યાને શબ્દોમાં લખાશે 759. એવી જ રીતે કોઈ પણ સંખ્યાને તમારે શબ્દોમાં લખવી છે. જેમ કે અહીંયા આપેલું છે 432. 432 અંકમાં લખેલા છે. આપણે અંકમાં લખતા શીખવું છે. તો માનો કે અહીંયા એક બીજું ઉદાહરણ આપેલું હોય, 237. તો 237 ને આપણે અંકોમાં લખવા છે. તો સૌથી પહેલા તો 200 એટલે 200 થશે. 37 ની અંદર 2 અંકો છે, એક 3 અને 7. તો 3 થશે દશકનો અંક અને 7 થશે એકમનો અંક. તો આખી સંખ્યાને તમે અંકમાં કેમ લખી શકશો 237 ને? 200 માં આવે, 3 દશકમાં આવે અને 7 એકમમાં આવે. તો અહીંયા આખી સંખ્યા આપણે લખી લીધી 237. જોયું? હવે તમે 3 અંકની સંખ્યાને અંકોમાં, શબ્દોમાં અને સ્થાન કિંમત મુજબ લખી શકશો. હવે આપણે જોઈએ 4 અંકની સંખ્યા. તો 3 અંકની જે સૌથી મોટી સંખ્યા છે એમાં 1 ઉમેરો તો તમને 4 અંકની સંખ્યા મળશે. જેમ કે હું 999માં 1 ઉમેરું છું તો 9 + 1 = 10 + 1 9 + 1 = 10 + 1 9 + 1 = 10. અહીંયા મળે છે આપણને 1000. એટલે કે 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા થઈ 1000. 4 અંકની સૌથી નાની સંખ્યા થઈ 1000. 1000 થી 4 અંકની સંખ્યાઓ શરૂ થાય છે. 1000, 1001, 1002, 1003, 1004 એવી રીતે
9999 સુધી ચાર અંકની સંખ્યાઓ આવે છે. 9999 સુધી આપણે ચાર અંકની સંખ્યાઓ મેળવીએ છીએ. તો મિત્રો આવી રીતે તમે ગમે તેટલા અંકની સંખ્યા મેળવી શકો છો. જેમ કે 5 અંકની સંખ્યા મેળવવી હોય તો 4 અંકની સૌથી મોટીમાં 1 ઉમેરો, પછી 6 અંકની મેળવવી હોય તો 5 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરો, 7 અંકની મેળવવી હોય તો 6 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરો. આવી રીતે તમે આગળની મોટી અને નાની સંખ્યા મેળવી શકો છો. હવે આપણે 4 અંકની સંખ્યાની સ્થાન કિંમત મુજબ જોઈએ. માનો કે અહીંયા આપેલી આ બે સંખ્યાની અંદર જ આપણે સ્થાન કિંમત જોઈએ. 9999 છે, મારે આ 9 ની સ્થાન કિંમત જોઈએ છે. તો અત્યાર સુધી 3 અંક હતા, જેમ કે એકમ, દશક, સો, હવે આવશે હજાર. એકમ, દશક, સો અને હજાર, 9 ની સ્થાન કિંમત મેળવવાની છે. તો 9 જે સ્થાનમાં છે એ મુજબ તેની પાછળ આપણે શૂન્ય લગાડીશું. 9 છે હજારના સ્થાનમાં, હજારમાં કેટલા મીંડા હોય છે? 1, 2, 3. તો 9 ની સ્થાન કિંમત થશે 9000. અથવા તો પેલી આપણી શોર્ટકટ ટ્રિક કે જે અંકની સ્થાન કિંમત પૂછેલી છે તેના પછી જેટલા આંકડા છે તેટલા શૂન્ય આવે, એટલે કે 1, 2 અને 3. આવી રીતે તમે સંખ્યાને અંકોમાં અને શબ્દોમાં પણ લખી શકો છો. જેમ કે અહીંયા એક ઉદાહરણ લઈએ, 4, 5, 6, 8. આપણે આ સંખ્યાને શબ્દમાં લખવી છે. તો સૌથી પહેલા સ્થાન જોઈ લઈએ. 8 નું સ્થાન એકમ, દશક, સો અને હજાર. તો આને આપણે કેમ વાંચી શકીશું? 4000, 500 આ બંનેને સાથે બોલાશે, એટલે કે 4000, 568. તો આવી રીતે તમે કોઈ પણ 3 અંકની સંખ્યા અને 4 અંકની સંખ્યાને વાંચી શકીશો, શબ્દોમાં લખી શકીશો, અંકોમાં પણ લખી શકશો અને કોઈ પણ અંકની સ્થાન કિંમત પણ તમે આસાનીથી જણાવી શકશો. મિત્રો આ વસ્તુ અત્યારે સમજવામાં આપણને સહેલી લાગે છે, પણ નંબર્સ અને ટેબલ્સ પર, એટલે કે સંખ્યાઓ અને ઘડિયા પર આખું ગણિત નિર્ભર છે. તો આ વસ્તુ આપણને આવડતી જ હોવી જોઈએ. આ દરેકના તમે વધારે એક્ઝામ્પલ લઈને, વધારે ઉદાહરણ લઈને પ્રેક્ટિસ કરજો, કે જેથી કરીને આપણને આ સંખ્યા વધારે સારી રીતે સમજાઈ શકે. તો મિત્રો આજના આ લેક્ચરમાં આપણે કઈ કઈ વાત કરી? આપણે જોયા ટેબલ્સ, 0 થી લઈને 99 સુધીના, 99 સુધીના ઘડિયા આપણે એક સરળ રીતથી લખી શકીએ છીએ. 9 સુધીના ઘડિયા જો આપણને આવડતા હોય તો 99 સુધીના કોઈ પણ ઘડિયા તમે સરળતાથી લખી શકો છો. ત્યાર પછી આપણે વાત કરી 3 અંકની સંખ્યા અને 4 અંકની સંખ્યા. 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા છે 100 અને 3 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા છે 999. એવી જ રીતે 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા છે 1000 અને મોટામાં મોટી સંખ્યા છે 9999. અને આ દરેક સંખ્યાને આપણે શબ્દમાં લખતા શીખ્યા, અંકોમાં લખતા શીખ્યા અને સ્થાન કિંમત શીખ્યા. તો મિત્રો હવે આપણે જલ્દી જ મળીશું આના પછીના લેક્ચરમાં કંઈક આવી જ નવી માહિતી સાથે. ધન્યવાદ.